बनासकांठामां एवी सनसनीखेज घटना बनी छे के जे जाणीने हृदय कंपी उठशे। अहीं एक मासूम ने जीवती दाटी देवाई। जे लोकोए आ जघन्य कृत्य कर्युं हशे तेओनी सामे चौतरफथी फिटकार वरसी रह्यो छे। फिटकार शब्द पण आ लोको माटे नानो पड़े एटली हदे निर्दयी बनीने मासूम बाळकीने जमीनमां दाटी दीधी। हिम्मतनगरना गांभोईमां एक खेतरमांथी जमीनमां दाटेली नवजात बाळकी मळी आवता खळभळाट मची गयो। आ नवजात बाळकी जीवित मळी आवता लोकोमां आश्चर्यनी साथे चमत्कारनी लागणी फैलाई। जो के सौ कोईना मनमां सनसनीखेज सवाल छे के आ मासूमने जीवती दाटी देनारनो जीव केम चाल्यो। गांभोईमां आवेला जीईबी पासेना खेतरमां खेतमजूर महिलाने माटीमां कंई हलतू देखाता तेणे बूमाबूम करता आजूबाजूना लोको दौड़ी आव्या। खेतर मालिके जमीनमां खोदता नवजात बाळकी मळी आवता सौ कोई चौंकी उठ्या। एनाथी पण चौंकावनारी वात ए हती के नवजात शिशु जीवित हतुं। राम राखे एने कोण चाखे एवी चमत्कारिक लागणी साथे लोकोए 108 ने जाण करी अने बाळकीने तात्कालिक सारवार माटे खसेडी, ज्यां बाळकीने श्वास लेवामां तकलीफ होवाथी कृत्रिम श्वास अपाया અને બાળકીનો જીવ બચી ગયો। બાજુમાં સેતરવાળા હતા, એમને થોડું જાણ પડી, બાળક એક પગ બહાર હતો, પગના બહાર કારણે વળી છોકરું કંઈક રોતું હતું, તો હું દોડીને ગઈ, રહેમ રસ્તીના કારણે વળી 108નો ફોન કર્યો મેં। 108 વારે આવી છોકરી આવીને લઈ ગયા। આ માસૂમને ત્યજી દેવાની ઘટનાએ હિંમતનગર પંથકમાં સૌ કોઈને હચમચાવી નાખ્યા। આ ઘટના બાદ ગામ લોકોમાં રોજ છવાયો છે કે આ બાળકીને કોઈ કઈ રીતે આવી રીતે દાટી શકે। જામનગરમાં યુવકમાં જોવા મળ્યા મંકી પોક્સના લક્ષણો, તાત્કાલિક ટેસ્ટ માટે મોકલાયા સેમ્પલ। મંકી પોક્સ વાયરસના દરરોજ નવા કેસ મળવાથી પૂરી દુનિયામાં હડકંપ પહોંચી ગયો છે। ત્યારે ભારતમાં મંકી પોક્સની એન્ટ્રી થઈ ચૂકી છે, ત્યારે ગુજરાતમાં પણ તેનો ખતરો તોળાઈ રહ્યો છે। તેવામાં રાજ્યમાં મંકી પોક્સનો શંકાસ્પદ કેસ દેખાતા આરોગ્ય વિભાગમાં હડકંપ મચ્યો। જામનગરના શંકાસ્પદ દર્દીનો સેમ્પલ લઈ ગાંધીનગર લેબમાં મોકલવામાં આવ્યા। હાલ શંકાસ્પદ દર્દી જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। તેની ટ્રાવેલ હિસ્ટ્રીની તપાસ કરાઈ રહી છે। આરોગ્ય વિભાગના ACS મનોજ અગ્રવાલે કહ્યું કે ગુજરાતમાં હજી સુધી કોઈ મંકી પોક્સનો કેસ નોંધાયો નથી। જામનગરથી એક સેમ્પલ અમદાવાદ મોકલાયું હતું, તે દર્દી 29 વર્ષનો યુવક છે। સેમ્પલ લેબોરેટરીમાં તપાસ માટે મોકલાયો છે, માટે રિપોર્ટ આવ્યા બાદ જ કન્ફર્મ કરી શકાશે।